ને મિત્રો મજામાં મિત્રો આપણે એપ્રિલ 2013 માં 10મા ધોરણની અંદર બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા સમસ્ જોઈ રહ્યા છે એમાં મિત્રો એક્ચ્યુઅલી હેતુ એવો છે કે વેરિએશન પણ તમને મળી રહ્યું છે અને બોર્ડની પરીક્ષા પણ બાકી છે તો એ લોકોને પણ ફાયદો થશે વાત આટલી છે કે 5 રૂપિયાના સિક્કાની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર મિત્રો પહેલા તો એ ખબર પડવી જોઈએ કે 5 રૂપિયાનો સિક્કો એટલે કેવો આકાર તો જનરલી બધા ગોળ શબ્દ બોલશે પણ ગોળ ન બોલતા કારણ કે તમે થપ્પી વિચારો 5 રૂપિયાના સિક્કાની તો તમે તરત કહેશો કે આ હાઈટ ઓછી છે અધરવાઇઝ તો જુઓ જે આ પ્રકારનો જ આકાર છે ને થપ્પી કરશો તો આવ્યો તમને આકાર મળશે તો આ તમે સમજી ગયા છો કે આ નળાકાર છે હવે ક્ષેત્રફળની વાત છે અને કુલ સપાટી અહીંયા 5 નો કોઈ મિનિંગ નથી ખાલી એક આકાર માટે એને આપ્યું હતું તો તમને ખ્યાલ છે કુલ સપાટી એટલે આ શું છે તો કે 2 પાય આર એચ આ તો કે પાય આર સ્ક્વેર આ તો નીચે પણ શું હશે પાય આર સ્ક્વેર એટલે કે ટોટલ કેટલા થયા 2 પાય આર સ્ક્વેર એટલે કે 2 પાય આર એચ વત્તા 2 પાય આર સ્ક્વેર મિત્રો તમે જોશો કે 2 પાય આર કોમન દેખાય છે એચ વત્તા આર તો જુઓ જોઈએ 2 પાય આર એચ વત્તા આર તો એવું છે યસ એચ વત્તા આર કયો કે આર વત્તા એચ કયો માં કઈ ફેર નથી તો મિત્રો સૂત્ર આધારિત આ સમતો તો એ બધાને આવડી જાય એવો છે જોઈએ નેક્સ્ટ અહીં તમને ફરીથી સૂત્ર આધારિત જ એક વાત છે કે ગોલક છે અને ગોલકનું ઘનફળ મિત્રો તમને એક ખ્યાલ છે કે ગોલક છે એનો આકાર આ રીતે છે અને એમાં જે ત્રિજ્યા છે ધારો કે આર હોય તો આનું સૂત્ર શું છે તો કે 4/3 પાય આર ઘન ઓકે તો અહીંયા તમારે વ્યાસ શોધવાનો છે મતલબ કે તમને આર મળશે પછી એના શું કરી નાખશો ડબલ બરાબર તો આટલી વસ્તુ યાદ છે તો હવે આ ઘનફળ તો તમે આપી દીધું છે કેટલું આપ્યું છે 36 પાય તમે જ કહો આ પાય ને આ બાજુ લઈ જાઓ નીચે જશે એટલે પાય પાય ઉડી જશે આ ચોગડો છે આ બાજુ જશે નીચે જશે તો 9 × 36 એટલે કે આ તગડો છે એ આ બાજુ છેદમાં છે ઉભા જશે તો શું થઈ જશે ગુણાકારમાં આવી જશે એટલે કે આર ઘન બરાબર 27 મેળવો એટલે તમે તરત કહેશો કે આર બરાબર ઘનમૂળ 27 અને 27 નું ઘનમૂળ શું થાય 3 તો ઉતાવળમાં તમે 3 જવાબ કરતા નહીં કારણ કે એણે પૂછેલો છે વ્યાસ તો વ્યાસ છે એ શું થાય તો કે 2r ડબલ કરો તો 3 ના ડબલ શું થઈ જશે 6 3 2 6 તો એવો જવાબ છે જરૂર છે મિત્રો તો સાવ સિમ્પલ બસ ખબર હોય છે કે ગોલકનું ઘનફળ એટલે 4/3 પાય r ઘન થાય છે અને જે તમે જાણો છો જોઈએ નેક્સ્ટ ને મિત્રો અહીં 1.5 સેમી 1.5 સેમી ત્રિજ્યાવાળા અર્ધ ગોલકનું ઘનફળ મિત્રો તમે જાણો છો કે આખો જે ગોલક હતો એનું હમણાં જ જોયું કે 4/3 પાય આર ઘન હોય તો અર્ધ ગોલક હોય તો અર્ધ ગોલકમાં શું થાય તો આ 4 ની જગ્યાએ શું થઈ જશે 2/3 પાય આર ઘન કારણ કે 4/3 પાય આર ઘનને તમે 2 વડે ભાગાકાર કરશો તો 2 × 2 = 4 એટલે કે આ છે એનું સૂત્ર થયું હવે ત્રિજ્યા એને આપેલી હોવી જોઈએ આપી જ દીધી છે તો બસ કિંમત મૂકી દઉં 2/3 પાય એમને રાખશો કારણ કે જો ઉત્તરની અંદર એબીસીડીની અંદર પાય આપેલ છે અને આર ઘન એટલે કે 15/10 × 15/10 × 15/10 તમને ખબર છે 1.5 છે એ પોઈન્ટ કાઢવા માટે છેદમાં આપણે 1 મિનિટ એડ કરશું હવે જોવો છે 5 × 13 = 15 અને 5 × 2 = 10 આ 2 ઉડી ગયા 3 × 3 ઉડી ગયા તો 15 × 15 તમને ખબર છે કેટલા થાય 225 10 × 10 શું થાય 100 અને પાય તો ઉપર છે જ જોવો જોઈએ તરત તમે કહેશો સર આ પોઈન્ટ મૂકી દો અહીંયા 2.25 પાય એવું કઈ છે જરૂર છે તો મિત્રો છે ને સહેલું તો માત્ર સૂત્ર આધારિત આ 1 માર્ક તમને મળી શકે છે આવા સમ છે એ ખાસ કરીને રેલવે સ્ટાફ સિલેક્શન એવી જે પરીક્ષાઓ છે કંડક્ટરની પરીક્ષામાં પૂછી શકે છે અન્ય પણ રેલવેની અંદર પણ પૂછી શકાય છે કોઈ પણ જગ્યાએ પૂછી શકાય છે કારણ કે આ 10મા ધોરણ સુધીના લેવલનું આ છે અને એ જનરલી વર્ગ 3 ની અંદર આ પ્રકારના પૂછી શકાય છે તો મિત્રો મજા આવી અરે હા બીજી એક અગત્યની વાત કે અત્યારે હજી 10મા ધોરણનું મેથ્સનું પેપર બાકી છે આજની તારીખે આ વિડીયો હમણાં જ જો તમે રેગ્યુલર જોતા હો તો 3 દિવસ એને ખાસ કરીને આપણા વિડીયોઝની ખાસ ભલામણ કરો ઘણું બધું આપણે મૂક્યું છે અને હજુ મૂકવાના પણ છે તો એ લોકો ઝડપથી આગળ વધે અને ક્યાંય અટકતા હોય તો એ લોકો સારા માર્ક્સ સાથે આગળ આવી શકે તો મિત્રો આજુબાજુ જે બોર્ડના વિદ્યાર્થીઓ છે એમના માટે તમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ શેર કરી દો ફેસબુકમાં પણ શેર કરી દો અન્ય પર તમારા જાણીતા કોઈ શિક્ષકો હોય એને પણ જાણ કરી અને આપણી ચેનલના વિડીયો જોવાની વાત કરી દો વિશ યુ ઓલ ધ બેસ્ટ આવજો